સાપુતારા ચેકપોસ્ટ પર આરટીપીસીઆર રિપોર્ટના 1000 રૂપિયા વસૂલતા હોવાની ફરિયાદ ઉઠતા પ્રવાસીઓ સહિત સ્થાનિકોમાં ભારે હોબાળો મચ્યો હતો. મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રવેશ કરવા માટે આરટીપીસીઆર રિપોર્ટ જરૂરી હોય. સાપુતારા ચેકપોસ્ટ ઉપર આરોગ્ય વિભાગની કોઈપણ ટીમ ન હોવાથી મહારાષ્ટ્રમાંથી કોઈ લેભાગુ તબીબ સાપુતારા ચેકપોસ્ટ પાસે આરટીપીસીઆર રિપોર્ટના વ્યક્તિ દીઠ 1000 રૂપિયા ખંખેરી રહ્યો હતો. આ બાબતની જાણ સ્થાનિક અગ્રણીઓને થતાં ગણતરીના સમયમાં જ લેભાગુ તબીબ નાછી છૂટ્યો હતો. નોંધનીય બાબત તો એ છે કે છેલ્લા 2 દિવસથી આ લેભાગુ તબીબી ચેકપોસ્ટ પાસે દુકાનદારી ચલાવી રહ્યો હતો અને પ્રવાસીઓ પાસે રૂપિયા ખંખેરી રહ્યો હતો. આ સમગ્ર બાબતની સાપુતારા પોલીસને જાણ હોવા છતાં કેમ આ લૂંટારુ તબીબ સામે કોઈ પગલાં ભરવામાં ન આવ્યા? આ સમગ્ર બાબત પરથી અનુમાન લગાવી શકાય કે આ સમગ્ર પ્રકરણમાં સાપુતારા પોલીસ પણ સામેલ હોઈ શકે. આ સમગ્ર પ્રકરણ બાદ સ્થાનિક અગ્રણીઓ સહિત પ્રવાસીઓમાં પ્રબળ માંગ ઉઠવા પામી છે કે આ ચેકપોસ્ટ પર ડાંગ આરોગ્ય વિભાગની ટીમ તૈનાત કરવામાં આવી, જેથી કરીને પ્રવાસીઓને કોરોનાનું ચેકઅપ કરી સ્થળ પર જ આરટીપીસીઆર રિપોર્ટ કરાવી ગુજરાતમાં આવવા માટે પરવાનગી મળી રહે. હેમંત હડસ, ZSTV, સાપુતારા. જો આરટીપીસીઆર રિપોર્ટ હૈ વો સબકે પાસ નહીં હોતા હૈ, કિસી કો કુછ પતા નહીં હોતા હૈ કે ભાઈ બોર્ડર સીલ કી ગઈ હૈ યા બોર્ડર પે ચેકપોસ્ટ લગાયા ગયા હૈ, તો ઉનકો પતા નહીં હોતા હૈ. જો બહાર સે પ્રવાસી આતે હૈ, કુછ લોગ મહારાષ્ટ્ર મેં કામ ધંધે કે લિયે ગયે હૈ, જો ગુજરાત મેં જાના ચાહતે હૈ. મેં યે નહીં બોલતા હું કે સુરત નવસારી સે, બહોત લોગ ડાંગ જિલ્લા સે અંગૂર કાટને કે લિયે યા કુછ મજદૂરી કે લિયે નાસિક સાઇડ મેં ગયે થે, ઉન લોગો કો જાને મેં બહોત તકલીફ હુઈ હૈ. ઓર ઉનકે પાસ COVID-19 કા સર્ટિફિકેટ નહીં હોને કે વજહ સે ઉનકે પાસ ડોક્ટરો કી ટીમ જહાં પે 1000-1000 રૂપિયા એક COVID-19 કા સર્ટિફિકેટ કા માંગ રહે, તો મેં યે બોલતા હું કે વો બંદા રોજ કા 200 રૂપિયા કમાતા હૈ, મહિને કા 6000 રૂપિયા કમાતા હૈ, તો વો 1000 રૂપિયા અગર દે દેગા તો ઘર પે ફેમિલી કે લિયે ક્યા લેકે જાયેગા, ક્યા વો હોલી મના પાયેગા? દિટ ઇઝ રોંગ સર. મેં યહી રિક્વેસ્ટ કરતા હું કે પ્રશાસન ને અપની ટીમ મેડિકલ કી રખની ચાહીએ, ઉનકા સહી તરહ સે ચેકઅપ કરકે ઉનકો ઘર પે ભેજ દેના ચાહીએ.